ધોરણ ધોરણ સાત વિષય સમાજ વિદ્યા પાઠ નવ પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો। તો બાળકો આપણે પૃથ્વી વિશે જાણીએ છીએ કે પૃથ્વી એક એવો ગ્રહ છે કે જેના પર વિકસિત જીવન જોવા મળે છે। જેમ કે પૃથ્વી પર જોવા જઈએ તો હવા પાણી જમીન સૂર્યપ્રકાશ બધું જ માત્ર એક પૃથ્વી પર જ છે। અન્ય અવકાશી પિંડોની જેમ પૃથ્વીનો આકાર પણ ગોળ જ છે। અંદર અને બહાર સતત પરિવર્તન થતું રહે છે। શું આપણે એવું ક્યારે વિચાર્યું છે કે પૃથ્વીના આંતરિક ભાગમાં શું હશે કે પૃથ્વી છે કેવા પદાર્થોની બનેલી હશે। તો ચાલો હવે આપણે પૃથ્વીનો આંતરિક ભાગ અથવા તો ભૂગર્ભ ભાગ જોઈએ। પૃથ્વીની સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે। આ એક એવું પાતળું સ્તર છે કે જેમાં ભૂમિખંડો પર આશરે 35 કિલોમીટર સુધીનું હોય છે। ભૂમિખંડની સપાટી ખાસ કરીને જોઈએ તો સિલિકા અને એલ્યુમિનિયમ જેવા ખનિજોની બનેલી હોય છે, તેને શિયાળ કહેવામાં આવે છે। મહાસાગરો છે હવે પૃથ્વી પર જે એ મહાસાગરનું કવચ છે મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલું હોય છે, તેથી તેને સીમા એટલે કે સિલિકા તથા તો સી એટલે સિલિકા અને મા એટલે મેગ્નેશિયમનું કહેવામાં આવે છે। બાળકો હવે આપણે અહીં ભૂમિના સ્તરો જોઈએ છીએ। સૌથી જે ભાગનો સ્તર છે તે આંતરિક છે, આ ભાગ છે એ બાહ્ય ભૂગર્ભ છે, તેની ઉપરનો ભાગ આવશે તે મેન્ટલ છે અને પૃથ્વીની સૌથી ઉપરનો જે ભાગ છે તે છે પૃથ્વીનો પોપડો। હવે એમાં આપણે અગ્નિકૃત ખડકો વિશે જોઈએ। અગ્નિકૃત ખડકો એટલે શું? તો કે પૃથ્વીની અંદર રહેલો મેઘમાં ઠંડો થઈ નક્કર થઈ જાય છે, આ પ્રકારે બનેલ ખડકને અગ્નિકૃત ખડક કહે છે। આવા અગ્નિકૃત ખડકોના પણ બે પ્રકાર છે, આંતરિક ખડક અને બાહ્ય ખડક। ત્યાર પછી છે લાવા। પૃથ્વીના પેટામાં રહેલો આગની જેમ લાલચોળ પ્રવાહી મેઘમાં એટલે લાવા। હવે આંતરિક અગ્નિકૃત ખડકો એટલે શું બાળકો? તો કે પૃથ્વીની અંદર રહેલો પ્રવાહી મેઘમાં ક્યારેક ભૂકવચની અંદર ઊંડાઈ જ ઠરી જાય છે। આ રીતે બનેલ નક્કર ખડકોને આંતરિક અગ્નિકૃત ખડકો કહીએ છીએ અને બાહ્ય અગ્નિકૃત ખડકો એટલે પૃથ્વીની અંદરનો રહેલો લાવા પૃથ્વીના આંતરિક ભાગમાંથી નીકળતી સપાટી પર આવે છે। આવા લાવા પૃથ્વીની સપાટી પર ઝડપથી ઠંડા થઈને નક્કર બની જાય છે, જે ખડકોનું સ્વરૂપ ધારણ કરે છે। ભૂગર્ભજ પર જોવા મળતા આવા ખડકોને બાહ્ય અગ્નિકૃત ખડક કહે છે। તેની ગોઠવણી ખૂબ જ નાની અને દાણાદાર હોય છે, દાખલા તરીકે જોવા જાય તો બેસાલ્ટ। બાળકો અહીં આપણને ખડકચક્ર અને જ્વાળામુખીના ચિત્રો આપ્યા છે। હવે આવે છે જળકૃત ખડકો। તો એવા ખડકો જે ખડકો ઘસાઈ જાય પથરાઈ જાય કે ટકરાઈને નાના નાના ટુકડાઓમાં ફેરવાઈ જાય છે। આ ટુકડાઓ પવન હવા પાણી વગેરે દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે છે અને તે નિક્ષેપ પામે છે। આ નિક્ષેપિત ખડક દબાય અને નક્કર બનીને ખડકના સ્તર બનાવે છે। આ પ્રકારના ખડકને જળકૃત ખડક કહેવાય છે, જેમ કે જોવા જઈએ તો રેતાળ પથ્થરો। હવે આવે છે જીવાશ્મી। તો કે પ્રસ્તર ખડકોમાં વનસ્પતિ પ્રાણી અને અન્ય સૂક્ષ્મ જીવાણુઓ જે ક્યારેક આ ખડકોના સ્તર વડે દબાઈ જાય છે ત્યારે તે જીવાશ્મી બને છે। હવે આવે છે ખડકચક્ર। તો એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની પ્રક્રિયા એટલે ખડકચક્ર। ખડકચક્રમાં પૃથ્વીના પેટાળમાં રહેલો પ્રવાહી મેઘમાં ઠંડો થઈને નક્કર અગ્નિકૃત ખડક બની જાય છે। આ અગ્નિકૃત ખડકો નાના નાના ટુકડા રૂપે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરથી થઈ પ્રસ્તર ખડકનું નિર્માણ કરે છે। આ અગ્નિકૃત અને પ્રસ્તર ખડકો તાપમાન અને દબાણના કારણે રૂપાંતરિત ખડકોમાં બદલાઈ જાય છે। અતિશય તાપમાન અને દબાણને કારણે આંતરિક ખડક પુનઃ પીગળી જાય છે અને પ્રવાહી મેઘમાં બની જાય છે। આ પ્રવાહી મેઘમાં ફરી ઠંડો થઈને નક્કર અગ્નિકૃત ખડકમાં ફેરવાય છે। આમ ખડકચક્ર ચાલ્યા કરે છે। ત્યાર પછી બાળકો હવે આપણે આગળ જોશું ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કહેવામાં આવે છે મૃદાવરણીય ભૂતકતી। તો મૃદાવરણ અનેક ભૂતકતીમાં વિભાજિત હોય છે, જેને મૃદાવરણીય ભૂતકતી
અથવા તો પ્લેટ કહે છે. ત્યારબાદ પૃથ્વી પોતાની ગતિને કારણે લાગતા બળને આંતરિક બળ અને બાહ્ય બળ એ બે વિભાગોમાં વિભાજિત કરે છે. આંતરિક બળ એટલે પૃથ્વીની ગતિને કારણે પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામતું બળ એટલે કે આંતરિક બળ. ત્યાર પછી બાળકો જ્વાળામુખી. તો જ્વાળામુખી શું છે? તો કે ભૂકવચ પર ખુલ્લું એક એવું છિદ્ર હોય છે કે જેમાંથી પૃથ્વીના આંતરિક બળની આકસ્મિક ગતિને કારણે પીગળેલા પદાર્થો અચાનક બહાર નીકળે છે. ભૂકંપ. ઉદ્રવણીય ભૂતકતીની ગતિશીલતાથી પૃથ્વી સપાટી પર કંપન થાય છે. આ કંપન તેના કેન્દ્રની ચારે બાજુ ગતિ કરે છે. આ કંપનને ભૂકંપ કહે છે. હવે આપણે જોશું નદીનું કાર્ય. નદીના પાણીથી જમીનનું ઘસારણ શક્ય બને છે. જ્યારે નદીનું પાણી નક્કર ખડક અથવા ઊભા સીધા ટુડાવાવાળા ખીણ કે નીચાવાળા ભૂમિમાં પડે છે તો તેને જળપ્રપાત કહીએ છીએ. નદીના મોટા વળાંકોને સર્પાકાર વહન માર્ગ કહીએ છીએ, જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. નદીના સર્પાકાર વળાંકો ક્યારેક ઘોડાની નાળનો આકાર કે વર્તુળાકાર પણ ધારણ કરે છે. ત્યાર પછી જોશું સમુદ્ર મોજાનું કાર્ય. તો સમુદ્રના મોજા ખડકો સાથે સતત અથડાય કરે છે, જેનાથી તેમાં તિરાડો પડે છે. સમયાંતરે આ તિરાડો મોટી અને પહોળી બની જાય છે, ત્યારે તે સમુદ્રી ગુફાની રચના થાય છે. સમુદ્રી ગુફાના મોટા થતા જવાથી માત્ર છત જ રહે છે, તેને તટીય કમાન કહે છે. ત્યાર પછી જોશું આપણે હિમનદીનું કાર્ય. કે હિમનદી છે હિમાચ્છાદિત પર્વતીય ક્ષેત્રોમાં બરફની નદીઓ બને છે. હિમનદીઓ નીચેની નકર ખડકોથી ગોળાશમાં માટી અને પથ્થરોનું ઘસારણ કરીને વિશિષ્ટ કે ગોળાશમી ભૂદ્રશ્યનું નિર્માણ કરે છે. આ હિમનદીઓ ઘસારણ દ્વારા યુ આકારની ખીણોનું નિર્માણ કરે છે. હિમનદી પીગળતા પર્વતીય ક્ષેત્રોમાં આવેલા કોતરોમાં પાણી ભરાઈ જાય છે અને સરોવરોનું નિર્માણ થાય છે. અને આમ આ હિમનદીઓ દ્વારા લાવવામાં આવેલા પદાર્થો જેવા કે નાના મોટા ખડકો, રેતી, કાંકરા, નિક્ષેપિતો તથા તેના પ્રવાહ વચ્ચે ટેકરીરૂપ ડ્રુમલીન ભૂમિ સ્વરૂપની રચના થાય છે. ત્યાર પછી આવે છે પવનનું કાર્ય. તો રણ પ્રદેશમાં ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ પવન છે. પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચલા ભાગને સરળતાથી ઘસે છે. પવન પોતાની ગતિથી રેતીને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડે છે. જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે તે રેતી જમીન પર પથરાઈને નાની નાની ટેકરીઓ બની જાય છે, જેને ડુવા કહે છે. રેતીના કણો નાના અને હલકા હોય છે તો પવન તેને ખૂબ દૂર લઈ જાય છે. જ્યારે આ માટીના કણો વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય છે તો તેને લોયસ કહે છે. દાખલા તરીકે ચીનમાં આવેલો મોટો લોયસ. બરોબર બાળકો, આજે આપણા પાઠ અહીં પૂર્ણ થાય છે. તમારી પાઠ્યપુસ્તકમાંથી આ પાઠ આખો વાંચીને તૈયારી કરવાની છે.